સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટીની વાડીમાં આવેલા હનુમાનજીના મંદિરને એક તસ્કરે નિશાન બનાવ્યું હતું. મંદિરમાંથી અલગ અલગ વસ્તુઓની ચોરી કરી તસ્કર ફરાર થયો હતો. જોકે સોસાયટીમાં રહેતા વોચમેને તેને ઝડપી પાડ્યો હતો. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મૂળ નેપાળના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચીકુવાડી પાસે સૂર્યકિરણ સોસાયટીની વાડીના રૂમમાં રહેતા અને સૂર્યકિરણ સોસાયટીમાં જ વોચમેન તરીકે કામ કરતા બખત નવલસિંહ બિષ્ટ ગતરોજ પોતાની સોસાયટીમાં હાજર હતા. ત્યારે તારીખ ગતરોજ બપોરે 1:30-2 વાગ્યાના અરસામાં એક યુવક સોસાયટીમાં આવ્યો હતો. ચોરે સોસાયટીના વાડીમાં રહેલા હનુમાનજીના મંદિરમાંથી મંદિરનો ઘંટ તથા આરતી કરવાનું દિવેલ્યું મળી કુલ 3500 રૂપિયાની ચોરી કરી હતી અને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ બખતભાઈએ તેને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ જયેશ વાંસફોડા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બખતસિંહની ફરિયાદના આધારે જયેશ સામે ચોરીનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા જયેશ વાંસફોડા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિતના અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. હજુ એક મહિના પહેલા જ કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે તે વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાંથી બહાર આવ્યા બાદ તેણે આ મંદિરમાં ફરી વખત ચોરી કરી હતી અને વોચમેનના હાથે ઝડપાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.